नमस्कार विद्यार्थी मित्रों, विडियो लेक्चर्स नी अंदर आपणे छेले एक विडियो जोयो अने पहलू चेप्टर आपणे पूर्ण कर्युं। नामानी अंदर बीजा चेप्टर नी वात करिए तो व्यवहारोनी द्विअसर अने खाताना प्रकारो, व्यवहारोनी द्विअसर આપણે વાત કરી દ્વિનોંધીનામાં પદ્ધતિ ભણવાની છે। દ્વિનોંધીનામાં પદ્ધતિ ભણવાની છે એટલે દ્વિનોંધી તો કે જેમની બે નોંધ થાય છે એવી નામાની એક પદ્ધતિ છે। બે અસરો થાય, આ બે અસરો જે થાય છે એના અનુસંધાને વ્યવહારોની દ્વિઅસર, કોઈ પણ વ્યવહાર છે તો એ વ્યવહારની બે અસરો કેવી રીતે થાય છે આ આપણે શીખવાનું છે। વ્યવહારોની દ્વિઅસરની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ એક પ્રશ્ન પહેલા લખીએ। વ્યવહાર એટલે શું, તેના પ્રકારો જણાવો। વ્યવહાર એટલે શું અને તેના પ્રકારો જણાવો। તો આપણે આગળના લેક્ચર્સની અંદર વાત કરી હતી ધંધાકીય વ્યવહાર, ધંધાકીય વ્યવહારનો આપણે અર્થ જોયો હતો, એ જ વસ્તુ અહીંયા આવશે। ધંધાકીય વ્યવહાર એટલે શું તો આપણે અહીં લખીએ અર્થ। વ્યવહાર એટલે આપણે જે ધંધા માટેના વ્યવહારો છે બધા ધંધાકીય વ્યવહારની જ ચર્ચા આપણે કરવાની છે। તો ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે સંસ્થાઓ વચ્ચે રોકડેથી કે શાખ પર થતી વસ્તુ કે સેવાની ફેરબદલી। ધંધાકીય વ્યવહાર એટલે શું તો કે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે અથવા તો સંસ્થાઓ વચ્ચે રોકડેથી કે શાખ પર થતી વસ્તુ કે સેવાની ફેરબદલી। વસ્તુ અથવા તો કોઈ સેવાની લેવડ દેવડ કરવામાં આવે પછી એ રોકડેથી થતી હોય અથવા તો શાખ પર થતી હોય તો એને કહેવાય ધંધાકીય વ્યવહાર। ધંધાકીય વ્યવહારોના બે પ્રકાર છે, વ્યવહારના બે પ્રકાર છે એમાં પહેલું આર્થિક વ્યવહાર અને બીજું બિન આર્થિક વ્યવહાર। બે પ્રકારના વ્યવહારો હોય, એક આર્થિક વ્યવહારો અને એક બિન આર્થિક વ્યવહારો। આર્થિક વ્યવહારો કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહારો કોને કહેવાય તો એમની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ પહેલો મુદ્દો આર્થિક વ્યવહાર કોને કહેવાય તો કે જે વ્યવહારનું નાણામાં મૂલ્ય આંકી શકાય તેને આર્થિક વ્યવહાર કહેવાય। જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય આંકી શકાય તેને આર્થિક વ્યવહાર કહે છે। જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય આંકી શકાતું હોય તેને આર્થિક વ્યવહાર કહેવાય। નાણાકીય મૂલ્ય આંકી શકાતું હોય એટલે
तो के नाणाकीय लेवड़देवड़ थती होय अथवा तो भविष्यमां थवानी होय। तमे कोई पण चीज वस्तु खरीदो छो अथवा तो वेचाण करो छो तो एनु मापदंड छे आपणे नाणामां आकीए छे। कोई पण व्यक्ति साथे तमे कोई पण प्रकारनो व्यवहार करो तो छेल्ले एमनो मापदंड तरीके नाणानो उपयोग करवामां आवे छे। आवा जे व्यवहारो छे जेनु नाणामां मूल्य आंकी शकाय नाणाकीय लेवड़देवड़ थती होय अथवा तो थवानी होय। थवानी होय एटले तो के व्यवहार छे ए उधार करेलो होय। आवा जे व्यवहारो छे एवा व्यवहारोने शुं कहेवाय तो के आर्थिक व्यवहारो कहेवाय। आर्थिक व्यवहारोनुं नामुं हिसाबी चोपड़े लखवामां आवे। आर्थिक व्यवहारोनुं नामुं हिसाबी चोपड़े लखवामां आवे छे। धंधाकीय व्यवहारो छे एमांथी फक्त ने फक्त आर्थिक व्यवहारो ज एवा छे के जेनुं नामुं हिसाबी चोपड़े दर्शाववामां आवे छे। हिसाबी चोपड़े जे व्यवहारोनुं नामुं लखाय छे ने आर्थिक व्यवहारो होय। बीजो प्रकार छे बिन आर्थिक व्यवहारो, तो बिन आर्थिक व्यवहारोनुं नामुं छे ए लखवामां आवतुं नथी। ए हिसाबी चोपड़े क्यांय दर्शाववाना होय नहीं। तमे चोपड़ाओ जोयेला हशे, प्रोविजन स्टोरनी दुकाने तमे जाओ तो लाल रंगना पुठ्ठावाड़ा चोपड़ाओ होय जेमनी अंदर ए लोको हिसाबो लखता होय। आ हिसाबो लखवा माटेना जे चोपड़ाओ छे एमनी अंदर फक्त ने फक्त आर्थिक व्यवहारोनुं नामुं लखवामां आवे छे। आर्थिक व्यवहारो छे ए त्रण स्वरूपे जोवा मळे, रोकड़ स्वरूपे, उधार स्वरूपे अने विनिमय स्वरूपे। एनी आपणे नोंध करीए। आर्थिक व्यवहारो त्रण स्वरूपे होय छे। क्या त्रण स्वरूपे होय तो एमनी अंदर पहेलू जोईए तो के रोकड़ स्वरूपे, बीजू उधार स्वरूपे अने त्रीजू विनिमय एटले के अन्य स्वरूपे। आ त्रण स्वरूपे व्यवहारो जोवा मळे। कोई आर्थिक व्यवहार छे ए रोकड़ेथी थतो होय एटले के जेमनी अंदर रोकड़नी लेवड़देवड़ थती होय। उधार स्वरूपे एटले के शाख स्वरूपे व्यवहार जोवा मळे। शाख पर व्यवहार थतो होय एटले के उधार व्यवहार थतो होय तो एमने रोकड़नी लेवड़देवड़ थती नथी, पण नाणाकीय मूल्य आंकवामां आवे अने लेवड़देवड़ छे ए भविष्यमां थवानी होय। આપણે કેમ વસ્તુ બાકી ખરીદવા જઈએ, આપણી પાસે પૈસા ન હોય અને કોઈ વસ્તુની ખરીદી કરીએ અને એમને આપણે કહીએ કે ભાઈ એક મહિના પછી કે બે મહિના પછી રૂપિયા હું ચૂકવી દઈશ, આ શાખ સ્વરૂપના વ્યવહારો। પણ તમે જેટલા રૂપિયાની કિંમતનો માલ ખરીદો છો, જેટલાની ખરીદી કરો છો એ ચોક્કસ કિંમત નક્કી હોય, એટલા રૂપિયા તમારે એમને પછીથી દેવાના થાય। એટલે આ ત્રણ સ્વરૂપના વ્યવહારો અને ત્રીજું વિનિમય અન્ય સ્વરૂપે, રોકડની લેવડદેવડ નથી થતી, ભવિષ્યમાં થવાની પણ નથી, પણ અદલા બદલી સાટા પદ્ધતિ, જ્યારે નાણું અસ્તિત્વમાં નહોતું ત્યારે સાટા પદ્ધતિ જ અમલમાં હતી। હવે નાણાંનું અસ્તિત્વ છે છતાં પણ સાટા પદ્ધતિ અમલમાં છે, પણ કેવી રીતે? તો કે હવે આપણે માપદંડ છે ને એ નાણાંના મૂલ્યમાં આંકીને કરીએ છીએ। પહેલાં શું હતું તો કે ઘઉંની કિંમત અને બાજરાની કિંમત સરખી ગણાતી, કોઈ કિંમત ગણતા જ નહીં, રૂપિયા જ નહોતા તો કિંમત ગણવાનો પ્રશ્ન હતો નહીં। તો જેટલો બાજરો તમે કોઈ વ્યક્તિને આપો તો એની પાસેથી તમને એટલા ઘઉં મળે। હવે આવું શક્ય છે નહીં। હવે અદલા બદલીની પ્રથા છે, પણ કિંમત નક્કી થાય ત્યારે અદલા બદલી કરીએ છીએ। કારણ કે ઘઉં પાકે ને ત્યારે ઘઉંનો ભાવ 300 થી 400 રૂપિયા હોય,
बाजरो पाके ने तो 400 થી 500 રૂપિયા ભાવ થઈ જાય, એટલે હવે કોઈ અદલા બદલી ના કરે, છતાં પણ અમુક એવા વ્યવહારો થતા હોય કે જેમની અંદર કિંમત સરખી થતી હોય અને અદલા બદલી કરવામાં આવતી હોય. તો આવા વ્યવહારો આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ. આર્થિક વ્યવહારોની અંદર રોકડ સ્વરૂપનો વ્યવહાર, તો રોકડ સ્વરૂપનો વ્યવહાર કેવો હોય? તો કે રૂપિયા 10,000નો માલ રોકડેથી ખરીદ્યો, વેચ્યો. આ વ્યવહાર છે, એમની અંદર તમે જોવો તો 10,000નો માલ રોકડેથી ખરીદ્યો, એટલે તમે 10,000નો માલની ખરીદી કરો છો તો તમારી પાસેથી 10,000 રૂપિયા જાય. સામે તમને 10,000ની કિંમતનો શું મળે? માલ. એટલે આમ જોવા જાઓ તો બે અસર થઈ. શું બે અસર થઈ? તો કે એક આપણી પાસે શું આવે છે? તો કે વસ્તુ, માલ આવે છે. સામે બીજી અસર કઈ થઈ? તો કે રોકડ જાય છે. નાણાકીય મૂલ્ય આંકવામાં આવ્યું 10,000ની કિંમતનો માલ, તો 10,000ની લેવડ દેવડ થશે. તો આ એક આર્થિક વ્યવહાર છે. ક્યાં સ્વરૂપનો આર્થિક વ્યવહાર છે? તો કે રોકડ સ્વરૂપનો આર્થિક વ્યવહાર છે. આગળ જોઈએ ઉધાર સ્વરૂપે વ્યવહાર. તો ઉધાર સ્વરૂપનો વ્યવહાર હોય તો એમનું એક ઉદાહરણ આપણે જોઈએ. રૂપિયા 6,000નો માલ આરાધના પાસેથી ઉધાર ખરીદ્યો. આરાધના પાસેથી ઉધાર માલની ખરીદી કરીએ છીએ. 6,000નો માલ ખરીદો, પણ કેવી રીતે ખરીદો? તો કે ઉધાર ખરીદ્યો. ઉધાર ખરીદ્યો એટલે તો કે કોની પાસેથી ઉધાર ખરીદ્યો? આરાધના પાસેથી. તો આરાધના પાસેથી આપણને માલ મળે છે, આપણે એને પૈસા ચૂકવતા નથી, ચૂકવવાના બાકી થશે, એટલે આપણું દેવું વધે. શું વધે? દેવું વધે છે. વ્યક્તિ લાભ આપનાર છે એવું કહેવાય. આરાધનાએ આપણને માલ આપ્યો, આપણે એને પૈસા આપ્યા નથી, એ વસ્તુ આપણને આપી દે છે, આપણે એને પૈસા આપવાના બાકી છે, ચૂકવવા બાકી. તો આ એક ઉધાર સ્વરૂપનો વ્યવહાર થયો. ત્યાર પછી વિનિમય સ્વરૂપનો વ્યવહાર. તો વિનિમય સ્વરૂપના વ્યવહારો કેવા હોય? તો કે સાટા પદ્ધતિ, અદલા બદલી કરવામાં આવે. રૂપિયા 3,000ના માલના બદલામાં સાયકલ ખરીદી. રૂપિયા 3,000ના માલના બદલામાં સાયકલ ખરીદી. 3,000 રૂપિયાનો માલ આપ્યો, બદલામાં શું ખરીદ્યું? સાયકલ ખરીદી. એટલે આપણી પાસેથી 3,000 રૂપિયાનો માલ જાય છે, સામે આપણને 3,000ની કિંમતની સાયકલ મળે છે, આપણે સાયકલ ખરીદીએ છીએ. તો એક આપણી પાસેથી માલ જાય છે, સામે તો કે આપણી પાસે સાયકલ આવે છે. એટલે આ વ્યવહારો છે એ આર્થિક વ્યવહારો કહેવાય. જેનું નામું છે એ હિસાબી ચોપડે લખવામાં આવે. આવા વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ થાય. એટલે ધંધાકીય વ્યવહારના બે પ્રકારો, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. એમાંથી આર્થિક વ્યવહાર આપણે જોયો, હવે આપણે જોઈએ બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો આપણે આર્થિક વ્યવહારની વ્યાખ્યા જોઈ, જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય આંકી શકાય તેને આર્થિક વ્યવહાર કહેવાય. તો બિન આર્થિક વ્યવહાર કેવો હોય? તો કે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય આંકી ન શકાય તેને બિન આર્થિક
व्यवहार कहे छे। नाणाकीय मूल्य आकी न शकाय तेवा व्यवहार ने बिन आर्थिक व्यवहार कहेवाय। तमे कोई पण व्यवहार करो छो अने एनी किंमत नक्की न करी शको तो एवा व्यवहारो छे ए बिन आर्थिक व्यवहारो छे। बिन आर्थिक प्रवृत्तिओ थती होय एवी ज रीते धंधामां बिन आर्थिक व्यवहारो थाय। बिन आर्थिक प्रवृत्ति केवी होय? माता द्वारा बाळकनुं जतन, माता द्वारा बाळकनुं जतन। तमने बधाने मम्मीए उछेरीने मोटा कर्या, कर्या तमारो जवाब हाज छे। हवे तो के माताने एमां लाभ शुं हतो? एनो कोई स्वार्थ हतो? एने तमे पगार चूकवो छो? नहीं। हाँ, माताने आशा एवी होय के आ बाळक मोटू थाय, कंई भणे गणे कमाय अने अमने साचवे, ए एक आशा छे। थसे ज एवुं 100% छे नहीं, कारण के एना माटे घणा बधा परिबळो छे। ए काम करता होय, आपणी उमर थाय, पछी आपणे कमाता थाय, लग्न थाय, पछी मम्मी पप्पा सचवाय अने ना पण सचवाय। પણ એણે જે પ્રવૃત્તિ કરેલી છે ને માતા દ્વારા બાળકનું જતન, એ બિન આર્થિક પ્રવૃત્તિ છે, એમાં કોઈ આર્થિક લાભ હોતો નથી। એટલે આવી પ્રવૃત્તિઓ થતી હોય તો એવી જ રીતે વ્યવહારો પણ એવા હોય કે જેમની અંદર કોઈ પણ પ્રકારનો લાભ કે નુકસાન હોતું નથી। નાણાકીય મૂલ્ય જ આંકી ન શકાય તેવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહારો કહેવામાં આવે। આવા જે વ્યવહારો છે એ બધા બિન આર્થિક વ્યવહારો છે। તો બિન આર્થિક વ્યવહારોનું નામ હિસાબી ચોપડે લખાતું નથી। આપણે નોંધ કરીએ, બિન આર્થિક વ્યવહારોનું નામ હિસાબી ચોપડે લખાતું નથી, લખવામાં આવે નહીં। આવા વ્યવહારોની હિસાબી ચોપડે કોઈ નોંધ કરવામાં આવતી નથી। આર્થિક વ્યવહારો છે એ બધા જ વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ થાય, બિન આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થતી નથી। ઉદાહરણ જોઈએ આપણે, તો ઉદાહરણની અંદર જોઈએ તો સૌ પ્રથમ એક હું એવું કહી શકું કે રૂપિયા 50,000 બેંકે ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો। બેંકે રૂપિયા 50,000 ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો। બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરે છે, ઓવરડ્રાફ્ટ મંજૂર કરે એટલે કાલે આપણે વ્યાખ્યા જોઈ હતી આગળના લેક્ચરની અંદર, બેંકમાં જમા રહેલી રકમ કરતા વધારે રકમ ઉપાડવામાં આવે તો વધારાની જે રકમ છે ને એને ઓવરડ્રાફ્ટ કહેવાય। હવે તમારા ખાતાની અંદર બેંકમાં 20,000 રૂપિયા પડ્યા છે અને બેંક તમને એવું કે 50,000 ઓવરડ્રાફ્ટની છૂટ, તો તમે બેંકમાંથી વધુમાં વધુ 70,000 ઉપાડી શકો। કેવી રીતે? તો કે 20 તો તમારા હતા જ અને 50 હજી બીજા તમને બેંક આપશે વધારાના, એ લોન સ્વરૂપે આપે। બેંકે શું કર્યું? તો કે ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો, એટલે તમને એક સુવિધા આપવામાં આવેલી છે। હકીકતમાં તમે એનો ઉપયોગ કર્યો નથી। તમે જો બેંકમાંથી પૈસા ઉપાડો ને તો એ આર્થિક વ્યવહાર થાય, ખાલી વાતચીત કરવામાં આવે તમને સુવિધા આપવામાં આવે તો એ વ્યવહાર છે નહીં, એને આર્થિક વ્યવહાર કહેવાય નહીં। બીજું એક ઉદાહરણ લઈએ, રૂપિયા 800 સાડી પત્નીને ભેટ આપવાનું નક્કી કર્યું। 800 એક સાડી પત્નીને ભેટ આપવાનું નક્કી કર્યું, આપી દીધી? નહીં। શું કર્યું? નક્કી કર્યું, આપવી ન આપવી એ તો પછીની વાત છે, ખાલી નક્કી કર્યું।
આપવી ન આપવી તો પછી ખીચું જોઈને નક્કી કરી લેવાય. એટલે હજુ નક્કી જ થયું છે, કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી, આપણે ખરીદવાય ગયા નથી, 800 રૂપિયા કોઈ ચૂકવાય નથી. લેવા જાય ત્યારે 800 ની થાય ને 1000 ની થાય, એટલે હજુ નક્કી જ કર્યું છે. તો આ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર કહેવાય. ત્યાર પછી એક વ્યવહાર લખીએ, વેચાણ વધારવા માટે સેલ્સમેન જોડે મીટિંગ કરી. વેચાણ વધારવા માટે સેલ્સમેન જોડે મીટિંગ કરી, સેલ્સમેનો સાથે વાતચીત કરી, ભાઈ વેચાણ વધારવું તો હવે શું કરવું પડશે. પણ ખાલી શું કર્યું, વાતચીત જ કરી, મીટિંગમાં ખાલી વાતો જ થઈ, વેચાણ વધ્યું નથી, કોઈ વ્યવહાર થયો નથી. તો આ વ્યવહાર કેવો કહેવાય, બિનઆર્થિક. હજુ એક આપણે ઉદાહરણ લઈએ, રૂપિયા 2000 નગરપાલિકાના કરવેરા ચૂકવવાની નોટિસ મળી. ₹2000 નગરપાલિકાના કરવેરા ચૂકવવા માટેની નોટિસ મળી. તો ₹2000 કરવેરા ચૂકવવાની નોટિસ મળી આપણને, ₹2000 કરવેરા ચૂકવી જાઓ, આપણે ભરવા ગયા નહીં, જ્યાં સુધી ભરવા નહીં જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વ્યવહાર ગણાય નહીં. તો આવા જે વ્યવહારો છે એને શું કહેવાય, બિન આર્થિક વ્યવહારો. પ્રશ્ન છે, 3 ગુણની અંદર પૂછી શકાય, 2 ગુણમાંય પૂછી શકાય, તફાવત તરીકે પણ પૂછી શકાય. તમને આમાંથી એવો જ એક પ્રશ્ન પૂછવામાં આવે, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર વચ્ચેનો તફાવત જણાવો. આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર વચ્ચેનો તફાવત તમારે લખવો હોય તો તમે કેવી રીતે તફાવત લખી શકો, તો કે પહેલા અર્થ લખો. જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય આંકી શકાય તેને આર્થિક વ્યવહાર કહેવાય. સામે બિન આર્થિકનો અર્થ લખો. જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય આંકી ન શકાય તેને બિન આર્થિક વ્યવહાર કહે છે. પછી આર્થિક વ્યવહારોનું નામું હિસાબી ચોપડે લખવામાં આવે છે, જ્યારે બિન આર્થિક વ્યવહારોનું નામું હિસાબી ચોપડે લખવામાં આવતું નથી. ત્રીજો મુદ્દો તમે એવો લખી શકો, આર્થિક વ્યવહારો 3 સ્વરૂપે જોવા મળે છે, રોકડ, ઉધાર અને વિનિમય. બિન આર્થિક વ્યવહારોના પ્રકારો હોતા નથી. એક મુદ્દો તમે એવો લખી શકો, ઉદાહરણ, એક આર્થિક વ્યવહારનું ઉદાહરણ લખો અને એક એની સામે બિન આર્થિક વ્યવહારનું ઉદાહરણ લખો. તો આ પ્રશ્નમાંથી તફાવત જો તમારે લખવો હોય તો કેટલા મુદ્દા લખી શકાય, 4. એટલે હવે આગળ આપણે જોઈએ, ટેક્સ બુકની અંદર ઉદાહરણ નંબર 1 આપેલું છે, નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક તે જણાવો. ચેપ્ટર નંબર 2ની અંદર આર્થિક વ્યવહારો અને બિન આર્થિક વ્યવહારો જણાવવા માટે, ઓળખવા માટે ઉદાહરણ આપેલું છે, એની આપણે વિગતવાર ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 1, નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક તે જણાવો. તો વ્યવહારની અંદર જોઈએ તો ₹10,000 ની મિલકત ખરીદીએ તો શું થાય, રોકડની લેવડ દેવડ થશે, થાય, રોકડા જાય, આપણી પાસે મિલકત આવે. તો વ્યવહાર પ્રવૃત્તિ કેવી થાય, તો કે આર્થિક વ્યવહાર છે. નાણાકીય મૂલ્ય આંકી શકાય. ₹12,000 ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી. રાધા પાસેથી મિલકત શાખ પર ખરીદીએ છીએ. શાખ પર ખરીદીએ એટલે ઉધાર ખરીદીએ છીએ, ઉધાર ખરીદીએ. તો એ વ્યવહાર પણ કેવો કહેવાય, ઉધાર સ્વરૂપે છે, એટલે તો કે આર્થિક વ્યવહાર છે. ત્રીજું, ₹20,000 માં મિલકત વહેંચી. ₹20,000 ની મિલકત તમે વેચો છો,
तो अपनी पास थी मिलकत जाए सामे अपनी पास आए शू तो के रोकड़ रोकड़ आए थे नाणाकीय मूल्य आकी सकाय नक्की करू के रुपया में तो 20,000 में तो व्यवहार केव थो तो के आर्थिक व्यवहार थो त्यार पछी रुपया 22,000 में मिलकत मीरा ने शाख पर वेची मीरा ने शाख पर मिलकत वेची है तो शाख पर वेची एटले उधार वेची है पण केटला मां तो के 22,000 मां तो एनी पासेथी 22,000 रुपया आपणे लेवाना थशे आपणे एने मिलकत आपशुं 22,000 नी ए आपणे 22,000 रुपया रोकड़ आपशे अत्यारे नथी आप्या पण भविष्यमां आपशे तो ए पण व्यवहार केवो थयो तो के आर्थिक व्यवहार छे पांचमू रुपया 8,000 मजूरी ना चूकव्या मजूरी ना चूकवीए छे चूकवीए तो अपनी पास रोकड़ जाए एटले व्यवहार केवो कहेवाय तो के आर्थिक व्यवहार छे रोकड़ स्वरूप नो व्यवहार छे छठो रुपया 9,000 भाड़ा ना मळ्या भाड़ा ना 9,000 रुपया मळे छे तो भाड़ा ना मळे ती व्यवहार केवो थयो तो के मळे एटले अपनी पास रुपया आवे नाणाकीय लेवड़ देवड़ थाय छे तो के हा तो व्यवहार केवो कहेवाय आर्थिक सातमू 15,000 नू देवू चूकव्यू देवू चूकवा पात्र बाकी रकम लेणदारो देवू चूकवाना बाकी छे एवा रुपया आपणे 15,000 चूकवीए छीए चूकवीए एटले आपणी पास रोकड़ जाए एटले के रोकड़नी लेवड़ देवड़ थाय छे तो ए व्यवहार पण केवो कहेवाय आर्थिक व्यवहार रुपया 18,000 नू लेणू परत मळ्यु लेणू परत मळे छे लेणू मळवा पात्र बाकी रकम अने आपने मळे छे तो आपणी पास रोकड़ आवे एटले के रोकड़नी लेवड़ देवड़ थाय छे तो व्यवहार पण आपणा माटे केवो कहेवाय आर्थिक व्यवहार रुपया 10,000 ना माल ना ऑर्डर नू वचन मळ्यु शू मळ्यु वचन हजू ऑर्डर मळ्यो नथी आपणे माल मोकलो नथी एणे आपणने पैसा आप्या नथी कोई व्यक्ति तमने कही जाए कि भाई हूँ माल लई जईश पण लेवा आवे ने तो व्यवहार थाय त्यां सुधी एनुं नाणाकीय मूल्य आंकी शकाय न एटले आ व्यवहार केवो कहीशुं आपणे बिन आर्थिक व्यवहार 1 मिलकत खरीदवानुं आयोजन कर्युं हजू आयोजन ज कर्युं छे विचारणा करीए छीए एक मिलकत खरीदवी छे हूँ तमने एम कहूँ कि मारे कार खरीदवी छे आ एक मारो विचार छे कार खरीदू ने त्यारे व्यवहार थयो कहेवाय त्यां सुधी नाणाकीय लेवड देवड़ थवानी छे नहीं तो नथी थवानी एटले आ व्यवहार केवो कहेवाय बिनआर्थिक छेल्लू वेचाण वधारवा सेल्समेनों साथे चर्चा विचारणा माटे मीटिंग गोठवी तो आगळी आपणे उदाहरणमां वात करी सेल्समेनों साथे चर्चा विचारणा थाय छे वेचाण वधतुं नथी एटले व्यवहार केवो छे बिन आर्थिक व्यवहार तो आपणे आ लेक्चर्सनी अंदर शुं शीख्या तो के व्यवहारोना बे प्रकारों आर्थिक व्यवहार अने बिन आर्थिक व्यवहार आर्थिक व्यवहारों नामू हिसाबी चोपड़े लखाय छे बिन आर्थिक व्यवहारों नामू लखातु नथी अने उदाहरण नंबर 1 तो एक आ प्रश्न अने एक उदाहरण पहेलू फेरबुकनी अंदर लखी लेवू थैंक यू